હલો બાળકો, ગુડ મોર્નિંગ. ધોરણ એકમાં હિન્દી વિષયમાં આપણે આગળનો પાઠ જોઈએ. આપણે પાઠ એકમાં બધા મૂળા અક્ષરો જોઈ ગયા. પાઠ બેમાં આપણે પેટર્ન રાઇટિંગ જોઈ અને હવે પાઠ ત્રણમાં ફરીથી આપણે મૂળા અક્ષરો શીખવાના છે. મૂળા અક્ષર શીખીએ ક થી છ સુધીને. તો સૌ પ્રથમ તમારે સી ડબલ્યુ તારીખ લખવાની છે અને નીચે એચ ડબલ્યુ, યાની કે આખો પેજ આ તમારે નોટમાં લખવું, ચોપડીમાં લખવાનું છે અને નોટમાં લખવાનું છે. નોટમાં એક પાન ભરીને તમારે ક લખવાનો છે અને બીજા પેજ ઉપર ખ. તો આખા પેજમાં તમારે ક અને આખા પેજમાં ખ, એવી રીતે એક નમૂનો તમને હું બતાવીશ. પછી તમારે દરેક મૂળા અક્ષર તમારે નોટમાં એ જ પ્રમાણે લખવાનું રહેશે. હવે જોઈએ, ઓળખો, વાંચો અને બોલો. તો ક મૂળાક્ષર કયો છે? વ્યંજનમાં સૌ પ્રથમ શું આવે છે? ક. ક કમલ કા ક, કમલ એટલે કમળ. કમાં તમારે અહીંયા સરસ મજાનો રંગ પૂરવાનો છે, કોઈપણ એક કલર તમારે અહીંયા પૂરવાનો છે અને ક પરથી સામે આપણને શબ્દ આપેલો છે. તો મૂળાક્ષર કને તમારે સૌ પ્રથમ તો અહીંયા ઘૂંટી નાખવાનો છે. કરવત, કલમ અને કલશ. તો આવી રીતે કરવત, કલશ, કલમ, કલશ. તો આવી રીતે આ મૂળાક્ષરને તમારે ઘૂંટવાનો છે. નીચે જોઈએ, ઓળખો, વાંચો અને મહાવરો કરો. તો તમારે આ બોલી બોલીને મૂળાક્ષર લખવાનો છે. ક સે કમલ, ક સે કમલ, ક સે કમલ, ક સે કમલ, ક સે કમલ. એવી રીતે આ બધા જ ખાનામાં તમારે ક ક ઘૂંટવાનું છે અને આ ખાલી ખાનામાં તમારે જાતે ક લખવાનું છે. જે એવી રીતે તમારે આમાંથી જોઈને આવી રીતે જાતે લખવાનું છે. ક કમલ કા ક. તો આવી રીતે આ બધા જ ખાનામાં તમારે ક ક લખવાનું છે. હવે નીચે ક ઓળખી તેની ફરતે ગોલ કરો. તો અહીંયા તમને અલગ અલગ મૂળાક્ષરો આપેલા છે, તો એમાંથી કને સમાન તમારે શોધી કાઢવાનું છે અને એની ઉપર તમારે ગોલ કરવાનું છે. તો ક દેખાય એની ઉપર તમારે ગોલ કરવાનું છે, એટલે તમને ખબર પડે કે ક ક્યાં છે. બરાબર. હવે ઓળખો, વાંચો અને બોલો. તો ખ સે ખરગોશ, ખરગોશ યાની કે સસલું. આ ખમાં તમારે રંગ પૂરવાનો છે અને ખ પરથી આપણે શબ્દ આપ્યા છે. તો સૌ પ્રથમ તો આ ખ મૂળાક્ષરને આપણે ઘૂંટી કાઢવાનો છે. ખરલ, ખત અને બતક. તો આવી રીતે તમારી સ મૂળાક્ષરને ખને ઘૂંટી કાઢવાનો છે. ઓળખો, વાંચો અને મહાવરો કરો. હવે ખ, ખ સે ખરગોશ. એવી રીતે બોલી બોલીને આ પણ તમારે ઘૂંટવાના છે દરેક મૂળાક્ષર. ખ સે ખરગોશ, ખ સે ખરગોશ, ખ સે ખરગોશ, ખ સે ખરગોશ. તો આવી રીતે બધે જ તમારે અહીંયા ઘૂંટી ઘૂંટીને લખવાનું છે અને આ જ ખાલી ખાનામાં તમારે જાતે ખ લખવાનું છે. એવી જ રીતે ખ ઓળખી તેની ફરતે ગોલ કરો. તો અહીંયા અલગ અલગ મૂળાક્ષર આપેલા છે, તો ખ એમાંથી શોધીને તમારે એની ઉપર ગોલ કરવાનું છે. તો આવી રીતે તમારે ક અને ખ એ તમારે ચોપડીમાં અને નોટમાં લખવાનું છે. હવે આગળનું મૂળાક્ષર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.